વિદ્યાર્થી મિત્રો નમસ્તે આપણે પાચનતંત્રનો અભ્યાસ કરતા હતા એમની અંદર પાચનતંત્રની અનિયમિતતાઓની ગઈકાલે આપણે વાત કરી હતી તો થોડી વાર મતલબ ગઈકાલે જે અભ્યાસ કર્યો છે એમની પાછું રિવાઇઝ કરી લઈ હવે આ જે પાચનતંત્રની અનિયમિતતા છે એ ખાસ બેક્ટેરિયા વાયરસ અમુક પ્રજીવો છે અમુક સૂત્રકૃમી અને પટ્ટિકૃમી તો આજે આંતડાના પરોપજીવી પટ્ટી કૃમિ ગોળ કૃમિ અંકુશ કૃમિ પીન કૃમિ કે તંતુ તંતુકૃમિ કોઈ પણ હોય તે આપણા આંતડાના અંતપરોપજીવી છે અને આપણું જે પાચનતંત્ર છે એમને નુકસાન કરવાનું કામ કરે છે તો એમના સિવાય ઘણા બધા એવા ફેક્ટર હતા જેમના કારણે ડાયરિયા થઈ શકે કબજિયાત થઈ શકે અથવા તો એમના સિવાયના બીજા ફેક્ટર પણ હોઈ શકે કોઈ દવાનો ફાળો પણ હોઈ શકે મેડિકેશન તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક જોઈ લઈ જોન્ડિસ હતું મતલબ આ જે ચામડી અને ત્વચા છે એમની અંદર બીલી રૂબીન અને બીલી વર્ડીન મતલબ બે જે પિતરંજક દ્રવ્યો છે એમના કારણે થાય છે હજી એકવાર યાદ કરાવું છું કે ગઈકાલે પણ વાત થઈ હતી કે મૂત્રનો પીળો રંગ છે યુરોબિલીનો જન્ના કારણે હોય છે અને જે ટોટલ પ્રક્રિયા છે એ પ્રક્રિયા હિમોગ્લોબિન છે એ તૂટવાથી થાય છે મતલબ ઘણીવાર આરબીસી છે એમના તૂટવાથી પણ પીળીઓ થઈ શકે છે હિપેટાઇટિસ વાયરસ છે હિપેટાઇટિસ એથી લઈ અને ડી હુદીના જે વાયરસ છે હિપેટાઇટિસ વાયરસ તો એમના કારણે પણ પીળીઓ થઈ શકે છે તો ખાસ એમની અંદર અંદર જમણી બાજુ મતલબ યકૃત છે ત્યાં દુખાવો થાય છે એવી આપણે વાત કરી હતી એમના પછીના રોગની વાત કરીએ તો ઉલટી છે ઉલટીની અંદર જે કંઈ જઠરનો ખોરાક છે એ બહાર આવે છે પરંતુ બહાર આવે છે એમના માટે આપણા શરીરને ફાયદો હોય તો જે ખોરાક બહાર આવતો હોય છે કેમ કે ઝેરી ખોરાક હોય ત્યારે ઝેરી ખોરાક હોય ત્યારે આપણે જે લંબમજાની અંદર કેન્દ્ર આવેલા છે એ કેન્દ્ર પરાવર્તી ક્રિયા કરે છે અને જે કાંઈ ખરાબ ખોરાક છે એને આપણા શરીરમાંથી બહાર કાઢી નાખે છે તો ગઈકાલે આપણે લંબમજાવાળી પણ વાત કરી હતી કે અહીંયા જે લંબમજાનો પોર્શન હતો અને આ લંબમજા હતી ત્યાં ઉલટીના કેન્દ્ર છે ના લમજા છે ત્યાં ઘણા બધા કેન્દ્રો આવેલા હોય છે હૃદયના ધબકારાના નિયમન માટેના હોય શ્વાસોશ્વાસની ક્રિયા માટેના હોય છે ઉલટીના નિયમન માટેના પણ કેન્દ્ર હોય છે તો જઠર સાથે જે કાંઈ ક્રિયાશીલતા હોય ગતિવિધિ હોય એમના પણ કેન્દ્ર ત્યાં આવેલા હોય છે તો લંબમજા આપણે મહત્ત્વનું કહી શકીએ આવા સેન્ટરની અંદર એ પણ તમે ધોરણ અગિયાર ચેપ્ટર નંબર એકવીસની અંદર જે જગ્યાએ લંબ મજા આપેલું છે ત્યાં હું જે વાક્ય બોલો છું એ લખેલું હશે તમે જોઈ લેજો ત્યારબાદ આપણે વાત કરીએ તો આ પોર્શન ડાયરિયા હતું એમની અંદર આપણે અભ્યાસ કર્યો તો સામાન્ય રીતે અહીંયા તમે જોવો તો પાણી છે અહીંથી શોષણ થઈ અને રુધિરવાહિની મતલબ અહીંયા જે આતડું છે આ આંતડાના કોષો છે એમની અંદર પાણી આપણા શરીરની અંદર શોષણ પામે છે અને ખનિજ દ્રવ્યો સાથે પરંતુ અહીંયા ઊંધી પ્રક્રિયા છે ઊંધી પ્રક્રિયા એટલા માટે છે કે કદાચ કોઈ પણ રીતે ડાયરિયા થઈ શકે કોઈ ટોક્ઝિનના કારણે હોઈ શકે કોઈ દવાના કારણે હોઈ શકે અથવા ગટ ઇમ્બેલેન્સના કારણે હોઈ શકે તો આ સામાન્ય રીતે જે પાણીનું શોષણ થવું જોઈએ એ શોષણ થતું નથી પરંતુ એમનાથી કોષનું જે કાંઈ પાણી છે જે કાંઈ પોષક દ્રવ્યો છે એમની સાથે બહાર નીકળે અને શરીરની બહાર છે એ વહી જતું હોય છે જેને આપણે ડાયરિયા તરીકે ઓળખીએ છીએ જેમાં ખાસ ઓઆરએસ આપતા હોય છે અને પાણી આપણા બોડીની અંદર ઘટતું હોય છે આ ક્રિયા દરમિયાન તો એ ન થાય એમનું ધ્યાન રાખવા માટે ડીહાઈડ્રેશન ન થાય એમના માટે ઘણીવાર લીંબુનો રસ અથવા શરબત હોય અથવા ઓઆરએસ પીતા હોઈએ છીએ ત્યારબાદ દૂષિત પાણી દૂષિત ખોરાક થી ડાયરિયા થઈ શકે વિબ્રિયો કોલેરા છે સિગેલા છે ઈસરેશા કોલાય સાલ્મોનેલા તો સાલ્મોનેલા અહીંયા બે વસ્તુ તમને વધારે ખબર પડશે વિબ્રિયો કોલેરી છે એ કોલેરા કરે છે સાલ્મોનેલા ટાઇફી છે એ ટાઈફોઈડ કરે છે બંનેની અંદર પેટના પ્રશ્નો રહેશે એમના સિવાય વાયરસની વાત કરીએ રોટા વાયરસ એડીનો વાયરસ એસ્ટ્રો વાયરસ તો આવા વાયરસના કારણે પણ આવું થઈ શકે છે વાયરસ વિશે તમે હવે કદાચ થોડું ઘણું જાણતા હશો બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શન ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે ઘણીવાર ખોરાક ખોરાક એમને રહ્યો હોય તો એમાં ઘણા બેક્ટેરિયા ગ્રો થઈ અને અમુક પ્રકારના ટોક્ઝિન પેદા કરતા હોય છે તો આ ટોક્ઝિનના કારણે પણ આવું થઈ શકે છે વધારે પડતું દૂધને ખોરાકમાં લ્યો તો પણ આવું થઈ શકે છે એમના સિવાય વાત કરીએ કબજિયાત ટૂંકમાં કબજિયાત એ ડાયરિયા કરતાં ટોટલી ઓપોઝિટ પ્રક્રિયા છે કોન્સ્ટિપેશન તરીકે ઓળખીએ છીએ જે ખોરાક છે એ મળાશયની અંદર એમને ભરાઈ રહે છે જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ તો એના કારણો પણ આપણે ગઈકાલે ડિસ્કસ કર્યા હતા એમના સિવાય અપચો યાદ રાખજો કે જ્યારે પણ આપણું જે તંત્ર છે મતલબ આપણા શરીરના તંત્રની વાત કરીએ કે જ્યારે આપણે એડ્રીનલ ગ્રંથથી કામ કરતી હોય ત્યારે પાચનની ક્રિયા ન થાય અપચો હોય છે મતલબ ઇન્ડાયજેશન તરીકે ઓળખીએ છીએ તો ઘણીવાર ઉત્સકક્ષ એમનો અપૂરતો સ્ત્રાવ થતો હોય બેચેની થતી હોય ખોરાકનું ઝેરી થાય આવા કોઈ પણ બહુ મસાલેદાર ખોરાક લીધો હોય તો આવા સમયે એમનું પાચન વ્યવસ્થિત ન થાય અને ખોરાક છે એ એમને પાચન માર્ગમાં પડ્યો રહે છે જેમનું પાચન થતું નથી તો વ્યવસ્થિત વધુ પડતું ખવાઈ ગયું હોય કેમકે ખાવામાં તો બધા વ્યવસ્થિત રીતે ખાતા હોય છે તો આ જે અપચો છે ઇન્ડાઇજેશન છે એ વ્યવસ્થિત થાય એના માટે ડેઈલી અમુક સ્ટેપ ચાલવા જોઈએ કસરત પણ કરવી જોઈએ તો એ બાબત ઉપર પાચનતંત્ર છે વ્યવસ્થિત જળવાય એમના સિવાયની સામાન્ય પ્રક્રિયા મતલબ ગેસ છે પાચન માર્ગમાં પેટનો દુખાવો છે મતલબ એ બધું ક્યાંક ને ક્યાંક આ બધી જે પાંચ પ્રક્રિયાઓ ભણ્યા છીએ બરાબર છે પાંચ અનિયમિતતાઓ ભણ્યા છીએ અનિયમિતતા સાથે જોડાયેલું છે એમના સિવાય આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રોટીન ઊર્જા કુપોષણ પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન અંગ્રેજી શબ્દ છે PEM તો PEM એટલે કે પ્રોટીન હવે આ પ્રોટીન છે એ મેં તમને આગળ વાત કરી એમ અમીનો એસિડની લાંબી શૃંખલા છે તો આ અમીનો એસિડની લાંબી શૃંખલા હોવાના કારણે એ અમીનો એસિડ તો કે કેટલા પ્રકારના છે વીસ અલગ અલગ પ્રકારના અમીનો એસિડ ભેગા થઈ અને પ્રોટીનની રચના કરાશે શોર્ટ ક્વેશ્ચન માટે પણ યાદ રાખજો કેટલા પ્રકારના તો કે વીસ પ્રકારના અલગ અલગ અમિનો એસિડ ભેગા થઈ અને પ્રોટીનની રચના કરાશે હવે આપણા શરીરમાં યોગ્ય માત્રામાં અમીનો એસિડ ન મળતા હોય કેમ કે દસ અમીનો એસિડની વીસમાંથી આપણે જરૂરિયાત રહેતી નથી આપણું શરીર બનાવે છે પરંતુ બાકીના વીસ હોય એમની ફરજિયાત પડે જરૂર પડે પડે અને પડે છે જો બાકીના દસ અમીનો એસિડ આપણા શરીરમાં ન મળે તો એમના કારણે પ્રોટીનનું નિર્માણ ન થાય પ્રોટીનનું નિર્માણ ન થાય તો કદાચ માની લો કે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ન મળે શક્તિ માટે જે મળીબોડીનું નિર્માણ થાય છે એ એન્ટીબોડીનું નિર્માણ પ્રોટીન અથવા અમીનો એસિડની તો યોગ્ય રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે યોગ્ય ખોરાક ખાવો જરૂરી છે હવે કદાચ મારા શરીરમાં પ્રોટીન યોગ્ય માત્રામાં ન મળે તો પણ વ્યવસ્થિત મને પોષણ મળ્યું ન કહેવાય કુપોષણ કહેવાય અને યોગ્ય માત્રામાં આપણી જે દરરોજની જરૂરિયાત હોય તો દાખલા તરીકે જે સ્ત્રીઓ છે તો એમના માટે પંદરસો કિલો કેલેરીની દરરોજની જરૂરિયાત હોય છે ઉર્જાની વાત કરું તો અને જો પુરુષ હોય તો અંદાજિત બે હજારની આજુબાજુ કિલો કેલરીની જરૂરી જરૂરી માત્રામાં જરૂર પડે છે તો બે તમને મેં ડેલી રિક્વાયરમેન્ટ કરી દીધી પરંતુ આપણે ખોરાક જો વધારે ખાતા હોય દસ હજાર કિલો કેલરી જેટલો આપણે ખોરાક લઈ લેતા હોય તો એ વધારાની જે કિલો કેલરી છે એ આપણા શરીરમાં સંગ્રહિત થતી હોય છે અને એ ચરબી સ્વરૂપે ખાસ સંગ્રહિત થતી હોય છે અને એ ત્વચા છે મતલબ ચામડીની નીચે અને ખાસ કરીને પેટના ભાગે ચરબી છે એમનો સંગ્રહ થતો હોય છે જે વધારે માત્રામાં આપણે લઈ લેતા હોઈએ તો આજે વધારે ઉર્જા લઈએ એને પણ આપણે બાળવી પડે પરંતુ અહીંયા તો એ બાબત આપણે સમજવાની છે કે પ્રોટીન આપણા શરીરમાં ન મળે તો શું થાય ઊર્જા યોગ્ય માત્રામાં ન મળે તો શું થાય તો મતલબ અમુક ખનિજ તત્વો ન મળે તો પણ આપણે કુપોષણ કહી શકીએ અમુક વિટામિન ન મળે તો પણ કુપોષણ કહી શકીએ અને પ્રોટીન છે કે ઊર્જા છે એ પણ યોગ્ય માત્રામાં ન મળતું હોય તો એને આપણે કુપોષણ કહી શકીએ ભૂખમરો છે એ કુપોષણથી થોડી અલગ વસ્તુ છે જેમાં શરીરને કાંઈ મળતું નથી અહીંયા કુપોષણ એટલે આપણે એવું સમજી શકીએ કે આપણા શરીરમાં જે યોગ્ય માત્રામાં ખનિજ તત્વો વિટામિનની જરૂરિયાત હોય છે એ ન મળે જેના કારણે અમુક અંગો છે એ ડેમેજ થતા હોય છે જેને આપણે કુપોષણ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે આયોડીન ન મળે તો ગોઈટર થાય છે જે એક પ્રકારનું કુપોષણ કહેવાય વિટામિન સી ન મળે તો સ્કર્વી થાય વિટામિન એ ન મળે તો પણ થાય તો આવા જે અલગ અલગ આ કુપોષણની બાબત છે માલ ન્યુટ્રિશન કહી શકીએ એમને તો આજે આપણે વાત કરી વાત કરવાના છીએ ડિટેલમાં પ્રોટીન એનર્જી તો દુનિયાના ઘણા બધા લોકો એવા છે કે જેમને દરરોજની ઉર્જા પણ નથી મળતી અને યોગ્ય પ્રોટીન પણ મળતું નથી આપણે તો ભાગ્યશાળી છીએ કે આ બધું જોઈએ ટાઈમે મળી જાય છે તો પ્રોટીન ઉર્જા કુપોષણ છે એમની સામાન્ય બાબત છે એમની વાત કરી બાબત છે દુનિયાના એવા દેશો છે કે જેમની અંદર પોષણ વ્યવસ્થિત મળ્યું નથી મેપ ઓફ વર્લ્ડ હંગર તો એમની નીચે અહીંયા આપણે જોઈએ તો આ જે કલર તમને દેખાય છે આ કલર એ કલર વ્યવસ્થિત જુઓ તો પીળો કલર છે એ પીળો કલરના દેશો છે એનો મતલબ એવો છે કે આ પાંચ ટકા કરતાં ઓછો ભૂખમરો છે મતલબ કુપોષણ છે થોડોક ઘાટો પીળો લઈએ તો પાંચથી વીસ ટકા છે તો પાંચથી વીસ ટકા જેટલું મતલબ માલ માલન્યુટ્રીશન કુપોષણ કેસરી રંગ છે વીસથી પાંત્રીસ ટકા અને પાંત્રીસ ટકા કરતાં વધારે ત્યાં એકદમ લાલ કલર આપેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો આ એક તો આફ્રિકા છે જુઓ આફ્રિકાની અંદર જે ઇથોપિયા છે ત્યાં કુપોષણનો દર વધારે છે ઇથોપિયાની અંદર કદાચ તમને ખબર હશે તો બાર ટકા જેટલું એચઆઈવીનું પ્રમાણ છે એડ્સનું પ્રમાણ છે પ્લસ ઇથોપિયા છે એમની અંદર કુપોષણનો દર પણ તમે જોઈ શકો કે પાંત્રીસ ટકા કરતાં વધારે છે તો એક પણને મતલબ વ્યવસ્થિત જે ખોરાક મળવો જોઈએ ખોરાક મળતો નથી પોષણ વ્યવસ્થિત મળતું નથી ભારતની વાત કરો જો કેસરી રંગ છે એમના સિવાય એશિયાના અમુક ભાગ છે ત્યાં તમે જોઈ શકો છો બાકી તમને વ્યવસ્થિત સાઉથ અમેરિકાના થોડા ભાગ છે તો આ ભાગની અંદર તમે જુઓ તો કુપોષણ છે એ વ્યવસ્થિત રીતે તમે દેખાઈ શકે તમે જોઈ શકો છો જેમની અંદર જો ઉર્જા અને પ્રોટીન બે ન મળતા હોય તો પણ રોગ થાય અને ફક્ત પ્રોટીન ન મળતું હોય તો પણ રોગ થાય તો એમનું આપણે ડિસ્કશન કરવાનું છે તો અહીંયા પહેલા આપણે ત્રણ પોઈન્ટ છે વ્યવસ્થિત અભ્યાસ કરીએ ત્યારબાદ ડિટેલમાં વાત કરીએ કે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા જેમણાં તમને મેપમાં દેખાડ્યું દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા મતલબ આ પોઈન્ટ નંબર વન દક્ષિણ અમેરિકા જે હમણાં સાઉથ અમેરિકા કીધું હતું એ અને આફ્રિકાના ઘણા બધા ભાગોના ઘણા વિકાસ પામતા દેશોમાં વિકાસ પામતા દેશોમાં પ્રોટીન અને કુલ ખાદ્ય કેલેરી મતલબ પ્રોટીન જે ડેલી જરૂરિયાત હોય છે એ અને દરરોજની કુલ ખાદ્ય ઉર્જા મતલબ કેલેરીની જરૂર હોય છે જેની ઉણપ ખૂબ જ ફેલાયેલ છે તો આવું બધું સૌથી વધારે આજે પ્રોટીન અને કુલ ખાદ્ય કેલેરી છે એ કયા દેશોની અંદર સૌથી ઓછું જોવા મળે તો એમની વાત કરીએ તો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા દક્ષિણ અમેરિકા અને મધ્ય આફ્રિકા તો આ જે ઉપર ઉપરના જે શબ્દો મેં બોલ્યો છું એ શબ્દો તમને કદાચ ખબર હશે એ અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો તો આ ભાગ છે જોવો તમે તો એની અંદર આ મધ્ય આફ્રિકા છે દેખાય ત્યારબાદ અહીંનો ભાગ જોવો સાઉથ અમેરિકા છે અને આ એશિયાના ભાગની વાત કરીએ તો ત્યાં વધારે માત્રામાં થોડું કુપોષણ છે એ જોવા મળે છે દરરોજની જે શક્તિની જરૂરિયાત હોય છે મેં તમને સામાન્ય કેટલી શક્તિની જરૂરિયાત હોય છે એમની પણ વાત કરી તો યોગ્ય માત્રામાં આપણને શક્તિ ન મળે પ્રોટીન ન મળે ત્યારે આપણા શરીરમાં કુપોષણ જોવા મળે છે આવું કુપોષણ આવા દેશોમાં હવે આવું ક્યારે જોવા મળે આના કારણો ક્યાં હોઈ શકે કુપોષણ જોવા મળતા હોય એમના કારણો ક્યાં હોઈ શકે તો કુપોષણ માટેના બે થી ત્રણ કારણો બહુ અગત્યના છે એક તો કારણની અંદર વાત કરીએ તો સૂકા અને દુષ્કાળ હોય આવા સમયમાં પણ વ્યવસ્થિત રીતના ખોરાક છે એમનું મતલબ પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિર્માણ ન થતું હોય મતલબ એક તો સૂકો પ્રદેશ હોય દુષ્કાળ હોય અને રાજકીય ગરબડ હોય આ પોઈન્ટ મહત્વનો છે તો સૂકો વિસ્તાર દુષ્કાળ અને રાજકીય ગરબડ દરમિયાન આવું કુપોષણ છે એ નિર્માણ પામતું હોય તો કુપોષણ છે એમનું કારણ ક્યારે તો કે સૂકા વસ્તી સૂકા વિસ્તારમાં રહેતી હોય દુષ્કાળ હોય અથવા વધારાના કોઈ રાજકીય ગરબડ હોઈ શકે આવું જ કુપોષણ બાંગ્લાદેશમાં બાંગ્લાદેશની મતલબ જે આઝાદીની લડાઈ હતી એ દરમિયાન અને ઇથોપિયાના એસીના દાયકામાં મધ્યમાં ભયંકર દુષ્કાળ દરમિયાન જોવા મળે એટલે મેં એક તો ઇથોપિયાની વાત કરી અને બાંગ્લાદેશની વાત કરી તો બાંગ્લાદેશ અને ઇથોપિયા આ બંનેની અંદર કુપોષણ જોવા મળ્યું હતું અને કુપોષણ છે એમના વ્યવસ્થ મતલબ કુપોષણ ન જોવા મળે એમના માટે સરકાર પણ પગલાં લેતી હોય છે અનાજનો પુરવઠો છે એ પૂરો પાડતી હોય છે એમની સાથે નાના બાળકો હોય તો એમના માટે પણ તમને ખબર છે કે કુપોષણ ન થાય એમના અંતર્ગત જે ખાસ એવા પ્રકારનો અત્યારે તમને ખબર છે સોયાબીન પ્લસ ઘણા બધા મિનરલ છે વિટામિન છે બાલભોગ નામની ચોકલેટ આવતી હતી વિટામિન યુક્ત હતી તો આવું બધું નાના બાળકોને આપવામાં આવતું હોય છે અને જેમના કારણે કુપોષણનો દર છે એ ઘટતો હોય છે તો આવા સરકાર પણ યોગ્ય પગલાં લેતી હોય છે તો આવા જે નાના બાળકો છે તો એની અંદર બે પ્રકારના રોગો જોવા મળે છે તો ખાસ કુપોષણ છે એ નાના બાળકોને અસર કરે છે જેમની અંદર બે મુખ્ય રોગો છે એક તો મરાસમસ અને બીજું કોશ્યોર કર તો કોશ્યો કોશ્યોર કરશ્યોર કર અને મરાસમસ એ બંને વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે તો પેલો રોગ છે એમનું નામ છે મરાસમસ એમનો ફોટોગ્રાફ પણ અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો આ કુપોષણ છે તો આ ફોટોગ્રાફ છે

જે દરરોજ આપને જે શક્તિ કિલો કેલરીની મેં તમને વાત કરી જરૂરિયાત છે એ પણ ન મળતું હોય અને પ્રોટીન આ બંને ન મળતું હોય જેમના કારણે મરાસમસ થાય છે અને બીજો તફાવત કોશર કોર છે એમાં ફક્ત અને ફક્ત પ્રોટીનની ખામી હોય છે કેલેરીની ખામી હોતી નથી જો ફક્ત પ્રોટીનની ખામી હોય તો કોશ્યોર કર થાય છે અને પ્રોટીન અને કેલેરી બંનેની ખામી હોય તો મરાસમસ થાય છે આ પહેલો તફાવત છે વિદ્યાર્થી મિત્રો બીજા તફાવતની વાત કરીએ તો એક વર્ષથી નાના બાળકોની અંદર મરાસમસ થાય એક થી ત્રણ વર્ષની ઉંમરવાળા હોય તો એમને કોશર કોર વધુ માત્રામાં જોવા મળે છે તો બે તફાવત તો તમને બહુ સ્પષ્ટ રીતે આવડી ગયા હવે આપણે જોઈએ એમના કારણો મરાસમસ પહેલું મેં તમને વાત કરી અહીંયા મરાસમસનો ફોટોગ્રાફ પણ તમને સ્પષ્ટ દેખાય છે શરીર તમે એકદમ જોવો ચામડી છે એની નીચે થોડી પણ ચરબી નથી એકદમ શરીર છે એ તમે કઈ બાબતનું વર્ણન કરો એવું થાય છે કે તમને શરીરમાં કાંઈ દેખાતું નથી મોઢું છે એ ઓલ્ડ એજ મોટી ઉંમરનું હોય એવું મોઢું થઈ જાય છે પાસળીઓ દેખાઈ જાય છે ઉપાંગો છે એકદમ પાતળા થઈ જાય છે પરંતુ આ થવાનું કારણ શું મરાસમસ એક વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળે છે તો એ એક વર્ષથી નાના બાળકોમાં જોવા મળે તો એમનું કારણ શું તો આ જ્યારે માતાના દૂધને બદલે બીજો ખોરાક વહેલો શરૂ કરી દેવામાં આવે કેમ કે કોઈ પણ બાળક હોય બે વર્ષ સુધી સરકાર પણ આજે જાહેરાત દ્વારા સમજાવે છે કે માતાનું દૂધ બે વર્ષ માટે જરૂર મતલબ બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી જે ખૂબ જ જરૂરી છે હજી બાળક એક વર્ષનું ન થયું હોય ત્યાં જ એમને બીજો ખોરાક આપવામાં આવતો હોય કે જેમની અંદર યોગ્ય કેલરી પણ ન હોય અને યોગ્ય પ્રોટીન પણ ન હોય મતલબ આજે પ્રોટીન અને કેલરી મૂલ્યમાં નબળો ખોરાક આપવામાં આવે ત્યારે મરાસમસ સેમનું સર્જન થાય છે તો પેલો પોઈન્ટ એ પ્રોટીન અને કેલેરી બંનેની ઉણપના કારણે થાય છે નાની ઉંમર છે મતલબ એક વર્ષથી ઓછી ઉંમર છે એમની અંદર જોવા મળે છે અને જ્યારે માતાના દૂધને બદલે મેં તમને વાત કરી કે પ્રોટીન અને કેલેરી મૂલ્ય છે એમની અંદર જોવા મળતું હોય છે માતામાં બીજું ગર્ભધારણ અથવા પ્રસૂતિ હોય અને મોટું શિશુ હજી નાનું હોય ત્યારે આવું વારંવાર બનતું હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે રોગ છે એમની અંદર શું થાય તો મરાસમસની અંદર તો તમે પહેલું જ જોઈ શકો છો કે આ જે ફેસ છે એ મોટી ઉંમરનો હોય એવો હોય તો પહેલું તો તમે એ જ કહી શકો કે આની અંદર પ્રોટીનની ઉણપ હોય છે પ્રોટીનના કારણે પેશી છે એમની અંદર પ્રોટીનની ફેરબદલી થઈ શકતી નથી મતલબ જે ચયાવચયની ક્રિયા છે એ પ્રોટીનની યોગ્ય રીતે થતી નથી વૃદ્ધિ છે એ નબળી થાય છે કેમ કે ખોરાક કે પ્રોટીન કાંઈ મળતું નથી વૃદ્ધિ ક્યાંથી થાય મતલબ શરીરના કદમાં વધારો ન થાય શરીર એકદમ ક્ષીણતા ધરાવતું હોય મતલબ એકદમ પાતળું શરીર હોય શરીર પાતળું હોય ક્ષીણતા ધરાવતું અને પાતળા ઉપાંગો ધરાવે છે પગ પણ એકદમ પાતળા હોય છે કેમ કે આ જે ઉપાંગો છે એમના સ્નાયુ છે એ ક્ષીણતા પામે છે એકદમ પાતળા થઈ ગયા હોય છે ત્વચા તમે જો તો શુષ્ક છે પાતળી છે અને કરચલી યુક્ત થાય છે શરીરનું જે વજન છે એમાં યોગ્ય રીતે ઘટાડો થાય છે અને આવા શરીરને મગજને પણ યોગ્ય માત્રામાં જે કાંઈ પ્રોટીનની જરૂરિયાત છે પ્લસ જે કાંઈ શક્તિની જરૂરિયાત છે મગજને યોગ્ય માત્રામાં નહીં મળે જેમના કારણે મગજની જે ભાગો છે જે કાંઈ આપણે અગ્ર મગજ મધ્ય મગજ પશુપ મગજ લમ અનુમસ્તિષ્ક સેતુ આવું જે કાંઈ તમને ખબર છે જે મગજના ભાગો છે એમને યોગ્ય માત્રામાં પ્રોટીન અને ઉર્જા બંને નહીં મળે તો એમની વૃદ્ધિ થશે નહીં મતલબ વિકાસ એકદમ નબળો થાય તો આ બધા જ લક્ષણો છે એ બધા જ લક્ષણો મરાસમસના છે તો મરાસમસ એમની વાત કરી ત્યારબાદ આપણે વાત કરીશું કોશરકર તો કોશ્યો કરત ને ફક્ત પ્રોટીનની ઉણપના કારણે થાય છે જે એક વર્ષથી વધુ ઉંમરના છે મતલબ મોટે ભાગે એકથી લઈ અને ત્રણ વર્ષની જે કંઈ ઉંમર છે એમના કારણે થાય છે પરંતુ અહીંયા એવું થાય કે માતાનું દૂધ બંને કેસમાં મળતું નથી કેમકે દૂધ છે એ સંપૂર્ણ ખોરાક છે જે યોગ્ય માત્રામાં મળતું નથી પરંતુ આ બાળકને ઊંચી કેલરી વાળો અને ઓછા પ્રોટીન વાળો ખોરાક આપવામાં આવે છે તો ઊંચી કેલરી અને ઓછું પ્રોટીન તો ઓછું પ્રોટીન છે એમના કારણે કોશરકોર થાય છે આ કેસની અંદર મરાસમસ જેવા જ લક્ષણોની વાત કરીએ તો કોશરકોર છે એમની અંદર મરાસમસની જેમ સ્નાયુનો બગાડ થાય છે ઉપાંગો પાતળા થાય વૃદ્ધિ અને મગજ છે એ નિષ્ફળ જાય આ ત્રણ લક્ષણો છે શોર્ટ ક્વેશ્ચન માટે માટે ખાસ યાદ રાખજો નીટ પણ કહી શકાય તો કોર છે અને મરાસમસ એ બંનેના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો સ્નાયુ બગડે છે ઉપાંગો પાતળા થાય વૃદ્ધિ પણ અટકે અને મગજ છે એમનો પણ વિકાસ ઓછો થાય પરંતુ મરાસમસ એટલે કે મરાસ અલગ હોય એવા લક્ષણો ક્યાં તો કે કેટલીક ચરબીનું ત્વચાની નીચે જમા થાય છે શરીરમાં સોજો આવે છે આ બે ભાગ તો એ બે ભાગ સમજીએ તો આ ફોટોગ્રાફમાં તમને આ બંને વસ્તુ બહુ સ્પષ્ટ દેખાશે તો આ જે મરાસમસ હતો એમની અંદર અહીંયા તમે જોઈ શકો ચરબીનો સંગ્રહ નથી થયો અહીંયા ચરબીનો સંગ્રહ થયો છે અહીંયા મોઢું છે એ મોટી ઉંમરનું હોય એવું છે અહીંયા મૂન છે એટલે કે ફૂલેલું હોય અને ગોળાકાર હોય એવું સોજાયુક્ત મોઢું હોય છે એમના સિવાયના પગ છે ઉપાંગો છે એ પણ સોજા યુક્ત થઈ જાય છે તો ચરબીનો સંગ્રહ છે એ કોશર કોરમાં જોવા મળે છે મરાસમસમાં ચામડીની નીચે મતલબ જે કાંઈ ચામડીની નીચે અધો ત્વચીય જે ચરબી કહીએ છીએ એ ચરબી મરાસમસમાં જોવા મળતી નથી બીજી બાબત તો આવા ઘણા બધા તફાવત છે એની આપણે વાત કરી કે હવે આ બંનેનો તફાવત છે એ વ્યવસ્થિત તમે યાદ રાખી અને હોમવર્કમાં મોઢે એકવાર લખી નાખજો જેથી તમને લાંબા સમય સુધી યાદ રહે ત્યારબાદ આ બંનેની પાછી એક વાત કરી લઈ થોડુંક અંગ્રેજીમાં છે પણ ગુજરાતી કરી દઉં છું એટલે જે આપણે ઉપર ભીડા છીએ પણ તફાવત ખબર પડે તમને વધારે તો આ પેલો ભાગ છે કોર અને આ બરાસમાં તો અહીંયા જો પાતળા ઉપાંગો છે અહીંયા થોડોક સોજાયુક્ત છે ઉપાંગોને નુકસાન થાય છે પણ એકના પાતળા છે એકના મતલબ થોડાક સોજાયુક્ત છે ત્યારબાદ બીજી વાત કરીએ કે અહીંયા સામાન્ય વાળ છે અહીંયા વાળ વ્યવસ્થિત નથી અહીંયા પેટ છે કોશર કોર્પમાં પેટ છે એ ફૂલેલું હોય છે અહીંયા એકદમ વજન છે જે આપણે બોડી માસ ઇન્ડેક્સ હોય છે બી એમઆઈ તો બોડી માસ પ્રમાણે મતલબ જે ઇન્ડેક્સ પ્રમાણે જે વજન હોવું જોઈએ વજન મરાસમસમાં હોતું નથી ત્યારબાદ અહીંયા જે ચામડીની વાત કરી હતી અહીંયા મોઢું જો ઓલ્ડ મેન ફેસ છે તો આ બંને બાબત છે મતલબ આ એકથી ઓછી ઉંમર છે એમની અંદર જોવા મળે આ એકથી ત્રણ વર્ષ છે એમની વચ્ચે જોવા મળે તો આવા જે કાંઈ તફાવત છે એ તફાવત તમે કોશર કોર અને મરાસમસની અંદર જોઈ શકો તો મરાસમસ છે એમની અંદર કેલેરી અને પ્રોટીન બંને ન મળતું હોય બંને ન મળવાના કારણો એ પણ દર્શાવ્યા છે અને કોશર કોર છે એમની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રોટીનયુક્ત ખોરાક ઓછો મળે કેલેરી યુક્ત ખોરાક વધારે મળે એટલા જે કાંઈ વધારાની કેલેરી છે એ શરીરમાં ચરબી સ્વરૂપે ચામડીની નીચે જમા થાય છે તો આ બંને રોગ હતા એ રોગની આપણે વાત કરી તો અહીંયા આપણે આ ચેપ્ટર છે એમને પૂર્ણ કરીએ છીએ હવે આપણે નીટ માટેની વાત કરીશું નીટની અંદરથી આમના કેવા પ્રશ્નો પૂછાય છે આવતીકાલે પણ નીટનો જ લેક્ચર હશે આવી રીતના તો નીટની અંદર આપણે ડિટેલમાં થોડો ઘણો અભ્યાસ કરશો જે કાંઈ બાબતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ પહેલાં તમારે નીટનો અભ્યાસ કરતા પહેલાં તમારે ટેક્સ્ટબુક છે યોગ્ય રીતે ક્લિયર હોવી જોઈએ મતલબ ટેક્સ્ટબુક છે એની સમજણને યાદ બંને હોવું જોઈએ ત્યારબાદ નીટના પોર્શન છે એમને તૈયાર કરવાના રહેશે તો આજે બહુ કોમન ટોપિક છે કોમન ટોપિકની અંદર વાત કરીએ તો ચેપ્ટર નંબર અંદાજીત સાતક જેવું છે ધોરણ બારના કેમેસ્ટ્રીનું એમની અંદર પણ વિટામિન આવે છે તો આ વિટામિન છે એમની આપણે વાત કરીએ તો વિટામિન પહેલી વાત કરીએ ચરબી દ્રાવ્ય વિટામિન બે પ્રકારના છે કેમ કે વિટામિન છે એમનું એમનું પાણીનું ખાસ જે રીતના આપણે ખોરાક લઈએ છીએ એ જ સ્વરૂપે શોષણ થઈ જાય મતલબ એમનું પાચન થતું નથી પણ વિટામિન મહત્વના છે તો બે પ્રકારના વિટામિન છે તો પાણીમાં દ્રાવ્ય હોય એવા વોટર સોલ્યુબલ અને ચરબીમાં દ્રાવ્ય હોય એવા લિપિડ સોલ્યુબલ તો વિટામિન એ ડી ઈ અને કે ચરબી દ્રાવ્ય છે વિટામિન બી સંકુલ અને વિટામિન સી એ પાણીમાં દ્રાવ્ય છે તો વિટામિન એ ની વાત કરીએ તો વિટામિન એ એટલે રેટિનોલ વિટામિન એ છે એમનું નામ જો જોટિનોલ છે જેની ઉણપ હોય તો અહીંયા આપણે ઉણપથી થતા રોગો રાચ્યા છે તો ઉણપથી જો વિટામિન એ આપણા શરીરમાં યોગ્ય રીતે ન મળતું હોય તો પણ મતલબ રાત્રિના સમયે જ્યારે થોડું અંધારું હોય ત્યારે વ્યવસ્થિત દેખાતું નથી તો દ્રષ્ટિની ક્રિયાવિધિ માટે રેટીનોલ છે એ અતિ મહત્વનું છે સૌથી વધારે ગાજરમાંથી મળે છે ગાજરમાં બીટા કેરોટીન હોય છે અને બીટા કેરોટીનોઇડ્સ છે એ યકૃતની અંદર વિટામિન એની અંદર રૂપાંતર પામે છે તો ખોરાકની અંદર પાલકની ભાજી છે ગાજર છે એમનો યોગ્ય ઉપયોગ કરવાથી વિટામિન એની ઉણપ છે એને આપણે દૂર કરી શકીએ કોથમીરમાં પણ હોય છે તો વિદ્યાર્થી મિત્રો એમના સિવાય ડર્મેટાઇટિસ મતલબ ચામડીને લગતા રોગો પણ થાય છે વિટામિન એની ઉણપના કારણે ખાસ કરીને કેરાટીન એ વાળ છે નખ સીંગડા પીંગડા ખરી પીછા આ બધામાં જોવા મળતું હોય તો એ પ્રોટીન પણ યોગ્ય રીતે નિર્માણ નથી પામતું આંખ છે એમની જે દ્રષ્ટિની ક્રિયાવિધિ વિધિ છે ઊણપ હોય તો વ્યવસ્થિત ન દેખાતું મતલબ રતાંધળાપણું થાય છે તો બે શબ્દ સમજાવું છું રતાંધળાપણું અને રંગ અંધતા જો વિટામિન એની ખામી હોય અને એમના કારણે જ્યારે ઓછો પ્રકાશ હોય ત્યારે વ્યવસ્થિત ન દેખાતું હોય તો એને આપણે રતાંધળાપણું કહીએ છીએ પરંતુ આંખની અંદરના જે શંકુકોષો છે એ શંકુકોષો કામ કરતા ન હોય જેની રીતે કોઈ ખામી હોય તો કોઈ રંગ જ ન દેખાય કોઈ રંગ જ સ્પષ્ટ ન દેખાય દાખલા તરીકે ક્લોરોલેબ સાયનોલેબ અને ઇરીથ્રોલેબ જે શંકુકોષોના પ્રકાર છે તો ક્લોરોલેબ છે એ લીલા રંગ માટે છે ઇરીથ્રોલેબ છે એ લાલ રંગ માટે છે અને સાયનોલેબ છે એ બ્લુ રંગ માટે છે તો એ વ્યવસ્થિત આપણને કામ ન કરતા હોય તો એવા રંગ આપણને સ્પષ્ટ દેખાતા ન હોય તો આના ઉપરથી એક એક્ઝામ્પલ આપું જે માર્ક ઝુકરબર્ગ સેમનું નામ તમે સાંભળેલું હશે ઓનર ઓફ ફેસબુક તો એમને બ્લુ કલર સ્પષ્ટ દેખાય બાકીના જે રંગ સેમની રંગ અંધતા છે મતલબ જે ઇરિથ્રોલેબ અને ક્લોરોલેબ છે મતલબ લીલો અને લાલ રંગ છે એ સ્પષ્ટ દેખાતા નથી એટલા માટે જ ફેસબુક સેમનો કલર છે એ બ્લુ કલર રાખ્યો છે જેથી સ્પષ્ટ રીતે દેખાઈ શકે તો આ રંગ અંધતા છે મતલબ રંગ યોગ્ય રીતે આપણે પારખી શકતા નથી તો એ જનની ખામી છે અને રેટિનોલ ન હોય મતલબ રતાધળાપણું છે એ વિટામિન એ ની ખામી છે રેટિનોલની ખામી છે ત્યારબાદ આપણે બીજા વિટામિનની વાત કરીએ ડી એટલે કે કેલ્સી ફેરોલ તો કેલ્સી ફેરોલ છે એ ખાસ યાદ રાખજો કે કેલ્શિયમ અને ફોસ્ફરસ એમના શોષણ સાથે જોડાયેલું છે તો ઘણીવાર ડૉક્ટર કેલ્શિયમની ગોળી આપે તો સાથે વિટામિન ડીની પણ ગોળી હોય છે મતલબ એમની સાથે સમાવેશ પામેલું હોય છે એમનું કારણ છે કે વિટામિન ડી છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસના જોડાણ સાથે મતલબ દાંત અને હાડકાં છે એમની અંદર શરીરમાં રહેલો જે કંઈ ફોસ્ફેટ છે એમાં એંસી ટકા જેવો ફોસ્ફેટ હોય છે તો વિટામિન ડી છે વિદ્યાર્થી મિત્રો કેલ્શિફેરોલ છે કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ સાથે અને જે હાડકાં છે એમના બંધારણ સાથે જોડાયેલો છે તો નાના બાળકોની અંદર જો વિટામિન ડી એટલે કે કેલ્શી ફેરોલ ન હોય તો એમના કારણે રિકેટ્સ એટલે હાડકાં છે એ નબળા પડે છે થોડું એવું પડવાથી પણ તૂટી જાય છે અને જો પુખ્તમાં હોય તો એમની અંદર જો હાડકા નબળા થાય અને તૂટી જતા હોય તો આપણે એમને ઓસ્ટો ઓસ્ટો તરીકે અથવા એટલે એટલે હાડકાનો તો ઓસ્ટોમેલેશિયા નામનો રોગ થાય છે મતલબ કેલ્સિફેરોલ છે તો એ નાના બાળકોમાં રેકેટ્સ કરે છે અને મોટા છે તો એમની અંદર ઓસ્ટોમેલેશિયા કરે છે તો વિટામિન ડી છે એ આપણે ઘણીવાર એવું કહેતા હોય સૂર્યપ્રકાશની હાજરીમાં મળે છે તો સૂર્યપ્રકાશની હાજરીનો મતલબ એવો છે કે જે સૂર્યપ્રકાશ આવે એમની અંદર અલ્ટ્રાવાયોલેટ કિણો હોય છે તો આ જે અલ્ટ્રાવાયોલેટ કીણો છે એ આપણા જે ચામડી હોય છે એની અંદર સેવ સેવન હાઇડ્રોક્સી જે કોલેસ્ટરોલ હોય છે એ એક્ટિવ ફોર્મમાં હોય છે તો એમાંથી જ્યારે યુવી લાઇટ પડશે ત્યારે એ સક્રિય થાય છે અને વિટામિન ડી છે એમનું નિર્માણ થાય છે એટલે સૂર્યપ્રકાશ એમની અંદરથી વિટામિન ડી નથી મળતું પરંતુ સૂર્યપ્રકાશની અંદર રહેલી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એમની હાજરીમાં આપણી ચામડીમાં રહેલા જે નિષ્ક્રિય કોલેસ્ટ મતલબ કેલ્સીફેરોલ છે જે સેવન હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ છે એમનું કેલ્સીફેરોલ છે એમની અંદર રૂપાંતર થાય છે તો આ બધી બાબત છે વિટામિન ડી સાથે જોડાયેલી છે ત્યારબાદ આપણે વાત કરીશું વિટામિન ઈ તો વિટામિન ઈ છે એમને ટોકોફેરોલ ટોકોફેરોલ અથવા તો એન્ટીસ્ટરિલિટી શા માટે એન્ટીસ્ટરિલિટી કારણ કે એ વંધ્યતા દૂર કરે છે વંધ્યતાનો મતલબ છે કે અમુક એવા કપલ્સ હોય છે એમને બાળકો પેદા નથી થતા તો બાળકો પેદા ન થવા માટે ટોકોફેરોલ છે અથવા તો વિટામિન ઈ છે એમની પણ ખામી ઘણીવાર હોય છે તો એ મતલબ સ્ટરિલિટી છે વંધ્યતા છે એમને દૂર કરે છે એટલે આપણે એમને એન્ટીસ્ટરિલિટી વિટામિન તરીકે ઓળખીએ આ પણ વિટામિન છે એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે અથવા તો એન્ટીસ્ટરિલિટી ઉમર ઓછી કરે મતલબ બ્યુટી વિટામિન છે ત્યારબાદ ન મળે જો વિટામિન ઈ ન મળે તો શું થાય તો તો એક તો એનિમિયા થાય એનિમિયાનો મતલબ એવો થાય કે આરબીસી છે એ આરબીસી છે એમનું પ્રમાણ છે એ ઘટાડે છે જેને આપણે હિમોલાઇટિક એનિમિયા તરીકે અથવા તો એનિમિયા તરીકે ઓળખીએ કેમકે એનિમિયા પણ ઘણા પ્રકારના છે આરબીસીનું પ્રમાણ આપણા શરીરમાં લોહીના ટકા ગણે એને એનિમિયા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જે શરીરમાં લોહીના ટકા ઘટે છે એ એક પ્રકારનું એનિમિયા છે અને બીજી વસ્તુ કે જેમ જેમ ઉંમર વધે એમ સ્નાયુ સેમની અંદર ઘસારો વધે છે સ્નાયુ મતલબ નબળા પડે છે જો વિટામિન ઈ ગેરાજર હોય તો તો વિટામિન ઈનું આપણે નામ કીધું ટોકોફેરોલ એન્ટીસ્ટરિલિટી બ્યુટી વિટામિન અથવા તો એમના ન હોય ઉણપ હોય તો એનિમિયા અથવા તો ઉંમર વધે ત્યારે સ્નાયુ સેમનો ઘસારો થાય છે બીજી બાબત કે એમનું મહત્ત્વ તો મહત્વની વાત કરીએ તો એન્ટી નું કાર્ય કરે છે જે કેન્સર અટકાવવાનું કામ કરે છે ત્યારબાદ આરએનએ ડીએનએ અને આરબીસીના બંધારણમાં તેમજ ખાસ એમના સંશ્લેષણ આરબીસી અને સોરી આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ છે એમના સંશ્લેષણમાં અને આરબીસી છે તો એમના બંધારણમાં ઘણું બધું મહત્વનું વિટામિન ઈ છે તો આરએનએ તમને ખબર છે ત્રણ પ્રકારના છે એમ આર એન એ ટીઆર આર આર ડીએનએ છે આપણી આનુવંશિકતાનો આણવીય આધાર છે એ પણ તમને સારી રીતના ફોસ્ફોરાઇલેશન એટલે કે એના બીજી ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન મતલબ આપણે જે કાંઈ ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે અને શક્તિ આપણા શરીરમાં છૂટી પડે છે તો ઝારક શ્વસનની અંદર સૌ પ્રથમ ગ્લાયકોલિસિસ થાય ત્યારબાદ થાય અને ત્યારબાદ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન થાય અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનની અંદર જે કાંઈ એનએડીએચ ટુ અને એફએડીએચ ટુ જે કાંઈ શક્તિ ધરાવતા સંયોજનો છે એમની અંદરથી એટીપી સ્વરૂપે રૂપાંતરિત થાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન અથવા તો વીજાણુ પરિવહન તંત્ર અથવા ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખીએ છીએ તો આપણે એમ કહીએ કે ગ્લુકોઝમાંથી આપણને જે છત્રીસ એટીપી જે મુક્ત થાય છે મતલબ એના એસી ટકાથી વધારે ત્રીસ કરતાં વધારે એટીપી છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન છે એમના દ્વારા મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન છે એ કણાપ સૂત્રમાં ચાલતી હોય ને કણાપ એ આપણું પાવર હાઉસ છે ઉર્જા ઘર છે તો ત્યાં જે ઉર્જાની મુક્તિ થાય છે એમના માટે વિટામિન ઈ છે જે ચરબી દ્રાવ્ય છે એ અતિ અગત્યનું છે તો એવા ફ્રૂટ ખાવા જોઈએ એવો ખોરાક ખાવો જોઈએ કે આ જે કાંઈ વિટામિન છે એમની આપણા શરીરની અંદર ઉણપ સર્જાય નહીં ત્યારબાદ આજનું છેલ્લું વિટામિન છે વિટામિન કે મેનાડિયોલ્સ અથવા ફાઈલોક્વિનોન તરીકે પણ ઓળખવામાં આવે છે તો મેનાડિયોલ્સ અથવા તો ફાઇલોક્વિનોન એટલે વિટામિન કે જો એમની ઉણપ હોય તો રુધિરનો સ્ત્રાવ થયા કરે છે તો એનો મતલબ એવો થયો કે વિટામિન કે છે એ રુધિર ગંઠાવા માટે અતિ મહત્વનું છે કેમ કે આપને કોઈ પણ જગ્યાએ શરીરમાં વાગે છે તો વાગે ત્યારે જે રુધિર નીકળે છે તો એ રુધિર થોડા સમય બાદ ગંઠાઈ જાય છે તો આ રુધિર જે ગંઠાવાની ક્રિયા થાય છે જામી જવાની ક્રિયા થાય છે જેને બ્લડ ક્લોટિંગ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ તો એમના માટે વિટામિન કે છે એ અતિ મહત્વનું છે ત્યારબાદ આપણે જ્યારે દેહજળ અને પરિવહનનો અભ્યાસ કરશું ત્યારે ડિટેલમાં આપણે રુધિર ગંઠાવાની ક્રિયાનો અભ્યાસ કરશું તો રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે પ્રોથ્રોમ્બિન જરૂરી છે અને પ્રોથ્રોમ્બિનના નિર્માણ માટે વિટામિન કે છે એ અતિ આવશ્યક છે તો વિદ્યાર્થી મિત્રો આ ચાર વિટામિન હતા એમનું નામ છે વિટામિન એ વિટામિન ડી વિટામિન કે અને વિટામિન ઈ આ બધા જ વિટામિન ચરબી દ્રાવ્ય છે તો ઘણીવાર માછલી છે તો કોડ લિવર ઓઈલ તમને ખબર હશે એમની અંદરથી પણ વિટામિન મળે છે તો કેમ કે આ ચરબી દ્રાવ્ય છે તો આવા જ વિટામિન ઓઈલ અને ખાસ કરીને હમણાં તમે જે સેનિટાઈઝર યુઝ કરતા હશો તો સેનિટાઈઝરની અંદર પણ વિટામિન ડી હશે તો વિટામિન ડી જે કેલ્શિફેરોલ છે એ નિષ્ક્રિય સ્વરૂપે હોય છે પરંતુ યુવી લાઈટની હાજરીમાં સક્રિય થાય ઘણીવાર સક્રિય સ્વરૂપે પણ ઉમેરવામાં આવતું હોય છે તો આ બધા જ વિટામિન છે એમનો સામાન્ય રીતે આમ જોઈએ તો આપને લાગે કંઈ ફાળો નહીં હોય પણ ઘણો બધો આપણા શરીરની અંદર ફાળો હોય છે આવતીકાલે આપણે જે નીટનો લેક્ચરની અંદર વાત કરીશું તો એમની અંદર વિટામિન બી આખો જે સમૂહ છે એમની વાત કરવાની છે અને વિટામિન વિશેની અગત્યની પેલા માહિતી મેળવવાની છે એ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે મળી જાય ત્યારબાદ ત્યારબાદ આપણે જે કાંઈ આ ચેપ્ટરનું નીડ છે એ આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ